नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम ओम ओम। सगुरु देव की परम कृपाणो देव पारसनाथ भगवान सब संतन की। प्रश्नोत्तरी रूप स्वाध्याय मां प्रवृत्ति शू आपणे मुख्य अवलंबन छे श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 525। गई काले आपणे एनी थोड़ी सविस्तर विचारणा करेली, आजे संक्षिप्त प्रयोगलक्षी अने आपणी डे टू डे साधना दैनिक साधना केवी रीते वधे, આપણું સમુચ્ચય જીવન કેવી રીતે નિર્મળ થાય અને આપણા આખાય જીવનમાં પાપની માત્રા ઘટે, પુણ્યની વધે અને લક્ષ શુદ્ધાત્માનો કરવાની આપણામાં શક્તિ આવે હોય તો વધે, એટલું ધ્યાનમાં રાખીને આપણે ટૂંકમાં વિચારણા કરીશું। પહેલા જે યુવા સાધકોના પ્રશ્ન છે એ પહેલા લઈ લઈશું, પછી બીજા પ્રશ્નો લઈશું, એમાં કંઈક વિશેષ સૂચન હોય કોમેન્ટ્સ હોય તો પૂજ્ય બહેનશ્રી આદરણીય શ્રી જયંતભાઈ શ્રી પ્રવીણભાઈ અથવા પોતાને કંઈ કહેવું હોય તો હાથ ઊંચો કર્યા વિના ન બોલે કે જેથી આપણી વ્યવસ્થા જળવાય। મનમાં કંઈ પણ દ્વિધા રાખવી નહીં, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં। જેટલી શંકાનું સમાધાન શક્ય છે એટલું શક્ય છે, જે શંકાનું સમાધાન આપણે કરી શકતા નથી ત્યાં ભગવાનની આજ્ઞા જ્ઞાનીઓની આજ્ઞા આપણે પ્રમાણ એ પ્રમાણે જનરલ ખ્યાલ રાખીને આપણે હવે આગળ વધીએ। પહેલો પ્રશ્ન લઈએ છીએ, પ્રશ્ન હિન્દીમાં છે અને પ્રશ્નમાં પત્રાંકના જ શબ્દો લીધા છે। શ્રી જિનેન્દ્રને જ્ઞાની પુરુષ કે લીએ ભી નિજ જ્ઞાન કે પરિચય પુરુષાર્થ કો સરાહા હૈ। ઇસમે નિજ જ્ઞાન કા પરિચય પુરુષાર્થ કો કૃપયા સમજાઈએ। ટૂંકમાં પ્રશ્ન એવો છે કે નિજ જ્ઞાનનો પરિચય એટલે શું, નિજ જ્ઞાનનો પરિચય એટલે તો નિજ આત્માનો પરિચય। જ્ઞાન અને આત્મા એક છે,
જ્ઞાન જેટલો આત્મા નથી, પણ જ્ઞાન એ એનો પાઇવોટલ ગુણ છે. કેમ? કહો. કારણ કે એ એક જ ગુણ સ્વ પર પ્રકાશ, બાકીના બધા ગુણો અનંત ગુણો ભગવાને જોયા છે એ સ્વપ્રકાશ, અને જ્ઞાન ગુણ છે એ સ્વ પર પ્રકાશ. અત્યારે પોઈન્ટ પર આવીએ કે નિજ પરિચય એટલે શું. નિજ પરિચય પરમાર્થથી પણ જાણવો અને વ્યવહારથી પણ જાણવો. પરમાર્થથી તો આત્માના ગુણો જાણી અને આત્માના એ ગુણોનું અનુસંધાન કરવું, અનુપ્રેક્ષા કરવી, અર્થાત આત્મભાવના, એ આપણે વચનામૃતના શબ્દોમાં લઈએ તો થોડુંક સહેલું પડશે. નિજાત્માનો પરિચય એટલે શું, એનું પ્રેક્ટિકલ શું? શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. મને આશ્રય રહો. બાળક માના આશ્રય છે તો બધું માં એની સંપૂર્ણ સંભાળ રાખે છે. બાળક પણ પોતે પોતાનું સર્વસ્વ માતાને સમર્પણ કરી દે છે. એમ વિચારતો નથી મને તેડ્યો છે પાડી દેશે, તો મને બરાબર ખાવા નહીં આપે, તો એવો કે વિચાર કરતા પોતાના આત્મિક ગુણોને જાણીને એનો પરિચય કરવો. એમાં અહીંયા કે જે ચાલુ કેવી રીતે થાય, શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. માર્ગ અને માર્ગ પર ચાલનાર આત્મા બંને એક છે, નિશ્ચય છે. માર્ગ સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ, સાચું તપ, એ માર્ગ છે. અને માર્ગ પર ચાલનાર કોણ છે? આપણે. માર્ગ પર ચાલનાર કોણ છે? સાધક આત્મા. એ કેવી રીતે ચાલી શકે? શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય મને આશ્રય રહો. ત્યાં એમ લગાડજો, કારણ કે આપણે નિજ ભાવનો પરિચય કેવી રીતે કરવો. આગળ કહે છે એનું, એને ખોલે છે. હું દેહાદી સ્વરૂપ નથી, હું દેહ આદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. નાસ્તિ થઈ ગયું. નાસ્તિ અને અસ્થિનો મેળ કરવો પડશે. અસ્થિ થઈ ગયું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આત્મા છું એમ કહેતા અઘરું લાગે કે ભાઈ આત્મા આત્મા, અમે તો કઈ જોયો નથી. જે જાણે છે જે જાણે છે અને જે દેખે છે, આત્મસિદ્ધિમાં કહ્યું જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે છે મૂજ સ્વરૂપ. આત્મચિંતન, આત્માને જાણીને આત્માનું ચિંતન કરવું એ નિજભાવનો પરિચય છે. એ કરવાનું મોડસ ઓપરેન્ડી બતાવ્યું. પહેલા જનરલ સ્ટેટમેન્ટ કર્યું, પછી નાસ્તિથી કર્યું. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. દેહ સ્ત્રી પુત્ર કીધા એટલે બાકીના બધા પદાર્થો સમજી લે, બધા પદાર્થો નહીં. સાહેબ મને બહુ ગરમી લાગે, સાહેબ મને બહુ ભૂખ લાગી, ઉભા ગરમીનું જ્ઞાન થયું. આત્મા
ભૂખનું વેદન થયું આત્માનું, પણ એ ભૂખરૂપ આત્મા નથી, આત્મા ભૂખથી જુદો છે, આત્મા ગરમીથી જુદો છે. ગરમીને જાણે, ભૂખને જાણે, દુનિયાના પદાર્થોને જાણે, પણ એમાં મોહ કરે નહીં, મારાપણું કરે નહીં, એ સાધક આત્મા, આગળનો સાધક આત્મા. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, એમના સ્થિત હવે હું છું કોણ? શુદ્ધ એટલે મારા મૂળ સ્વરૂપમાં કામ ક્રોધાદિ વિકારો નથી, પણ મારા અજ્ઞાનને લીધે, મારા પ્રમાદને લીધે, મારા અસંયમને લીધે હું ક્રોધ કરું છું. કે મને ક્રોધ થઈ જાય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા, એમ લખ્યું છે, એનો અર્થ એમ આત્મભાવના કરતા 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 કરતા, ઇટ્સ અ લોંગ પ્રોસીજર. એક ભાવમાં પૂરો થાય, બે ભાવમાં પૂરો થાય, ત્રણ ભાવમાં પૂરો થાય, જેવો જેનો પુરુષાર્થ અને જેવું જેનું આગલા ભાવનો ભાથું, અને જેટલો સદગુરુ પરમાત્માનો આશ્રય, એ આત્મભાવના નિજ ભાવ, નિજ જ્ઞાન પરિચય, નિજ જ્ઞાન કેનું પરિચય, નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થ, નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થ, આ નિશ્ચયથી કીધું. એનું બોડસ ઓપરેન્ડી પાછળના ભાગમાં કહે છે. નિજ જ્ઞાન નો પરિચય કેવી રીતે કરવો, ના અહીંયા આગળ છેલ્લો પેરેગ્રાફ જે છે, છેલ્લો છેલ્લાથી બીજો પેરેગ્રાફ, નિજ જ્ઞાન નો પરિચય મારે વર્તમાનમાં કેવી રીતે કરવો, એનો પ્રેક્ટિકલ મોડસ ઓપરેન્ડી અહીંયા જ કહ્યું છે. ત્રીજી લીટી ઉપરથી પહેલો પેરેગ્રાફ, પણ જે તેથી જેની ઓછી દશા છે, આપણે બધા આવી જાય મુનિરાજ અથવા આગળ વધેલા સંયમી જે છે એનું ડિસ્કશન ચાલતું હતું, એનાથી નીચી આપણી બધાની દશા છે. એવા જીવને તો અવશ્ય ઔર પરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે. સત્સંગનો અર્થ અહીંયા બેઠા એ સત્સંગ નથી, એના છ પ્રકાર બતાવે છે 24મા પાઠની વાત, મોક્ષ માળા 24મો પાઠ. ઔર પરિચયને છેદી સત્સંગ કર્તવ્ય છે, દુનિયાના કામોને બાજુમાં મૂકીને જ્યાં રૂડો સત્સંગ થતો હોય તેમાં જ પોતાના મન વચન કાયાના યોગો અને પોતાનો ભાવ જોડવો. જે સત્સંગથી સહેજે અવ્યાભાત સ્થિતિનો અનુભવ થાય, જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતા પણ પ્રતિબંધ સંભવતો નથી તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. આપણી વાત નથી ચાલતી, મહાજ્ઞાનીની વાત ચાલે. કોમા, કેમ કે જો અવ્યાબાદ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. અંદર જેનો જવાબ આપે કે નિજ ભાવનો પરિચય કેવી રીતે કરવો, કે ધીમે ધીમે, તો ધીમે ધીમે કેવી રીતે થાય, કે સત્સંગનો પરિચય કરવો. અહીંયા સત્સંગ કયો, તો એ 24મા પાઠમાં કહેલા 6 પ્રકારના સત્સંગ સમજી લેવા. આ નિશ્ચય સાધના છે,
એમાં વ્યવહાર સાધના પણ જોડી દેવી. સત્સંગ કરવો હોય તો એણે ભાવપૂર્વક સમજણપૂર્વક ભક્તિ કરવી જોઈએ. જેનો સત્સંગ કરવો હોય એવા સદગુરુ, એવા આચાર્ય મહારાજ, એમનો પરમ વિનય અને સેવા ભાવ સહિત એમનો પણ પરિચય કરવો જોઈએ. અને એમ કરતી વખતે ચાર વસ્તુઓને બાજુમાં મૂકી દેવી, એનું અત્યારે ડિસ્કશન નથી કરતા, પણ લખી લો. પત્રાંક 609 મુદ્દો 10મો, સત્સંગનો આપણે મહત્તમ લાભ લેવો હોય, સત્સંગના દિવ્ય પરમાણુઓને, વાઇબ્રેશન્સને આપણે આત્મસાત કરવા હોય તો એની ચાર શરત છે. એ પત્રાંક 609માં 10મા મુદ્દામાં કીધે છે, એ વાંચી લેવી વ્યક્તિગત. અત્યારે આપણે એનો તો ભક્તિ પ્રધાન થવું, સત્સંગની ઉપાસના જ્ઞાની પુરુષોએ કહી તે રીતે કરવી, અને શક્તિ વધે તો આત્મિક ગુણોનું ચિંતન કરવું. એ આત્મિક ગુણોનું ચિંતન કરવા માટે પરમાત્માનું ધ્યાન, સદગુરુનું ધ્યાન અને તેમની આજ્ઞા, વચન, આદેશ, ઉપદેશ એનું પણ ધ્યાન કરવું. આ પ્રમાણે ધીમે ધીમે નિજ પરિચય, શું શબ્દ મૂકે છે, નિજ જ્ઞાન, નિજ જ્ઞાનના પરિચય, નિજ જ્ઞાનના પરિચય. એટલે જરાક આગળની વાત કરી, નિજનો પરિચય કરવો હોય તો જ્ઞાન એ મુખ્ય સાધન છે. જ્ઞાન એટલે ઉપયોગ, ભાવ. તો ભાવ ક્યાં જોડવા? શુદ્ધ આત્મામાં જોડવા, અથવા જેમને શુદ્ધ આત્મા પ્રગટ કર્યો છે એવા મહાપુરુષોમાં જોડવા. પંચ પરમ ગુરુઓની ભક્તિ કરીએ તે પણ શુદ્ધાત્માની જ ભક્તિ. 13મો પાઠ કયો છે? 13 અને 14 મોક્ષમાળાનો. એટલે 13મા પાઠ ની છેલ્લી 5 લીટી વાંચો. એવા જિનેશ્વરોનું સ્વરૂપ આત્માની નિશ્ચયને રિદ્ધિ હોવાથી એ પુરુષાર્થતા આપે છે. મહાન ભક્તિ કરવાનું માટે આપણને પ્રેરણા આપે છે. દાખલો આપે, વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણ ચિંતવનથી આત્મા સ્વસ્વરૂપ આનંદની શ્રેણીએ ચડતો જાય છે. દર્પણ હાથમાં લેતા જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપના ચિંતવન રૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. નિજ જ્ઞાનનો પરિચય, નિજ આત્માનો પરિચય કરવા માટે આપણે પાનું 67 છે, 67મું પાનું, એની છેલ્લી 6 લીટી. તો એ પ્રમાણે આપણે નિજાત્માનો પરિચય કરવો. એટલા માટે આપણે અહીંયા આ કરવા માટે અધ્યાત્મ પારાયણ,
આમ તો ચારે ચાર, ત્રણ ચારે ચાર પારાયણ છે. વૈરાગ્ય પારાયણ કરવું વારંવાર, અ વૈરાગ્ય પારાયણ, બ ભક્તિ પારાયણ અને અધ્યાત્મ પારાયણ. આ બધા સાધનથી નિજ જ્ઞાન ભાવનો પરિચય વધતો જાય છે, જો આપણે સમજીને ઉપયોગપૂર્વક કરીએ તો. આ પ્રમાણે નિશ્ચયથી અને વ્યવહારથી નિજ જ્ઞાન ભાવનો પરિચય કરવાનો અર્થ આપણે પ્રયોગમાં લેવો. વિશેષ કરી જાણવું કેવું છે, અધ્યાત્મ શાસ્ત્રોનું વાંચન, પરમાત્મા અને સદગુરુઓના ગુણોનું અને સમુચ્ચય જીવનચરિત્રનું ચિંતવન, અને પછી શક્તિ વધારે હોય ત્યારે આત્મિક ગુણોનું ચિંતન, એ આપણે જ્યારે ધ્યાનનો સબ્જેક્ટ આવશે ત્યારે વિચારીશું. બીજો પ્રશ્ન છે, હિન્દીમાં છે અને પત્રાંગમાંથી જ લીધેલો છે. કિસી પ્રારબ્ધ વશાત પર ભાવ કા પરિચય પ્રબલતા સે ઉદય મે હો તો વહાં નિજપદ બુદ્ધિ મે સ્થિર રહેના વિકટ હૈ. એસા માનકર નિત્ય નિવૃત્ત બુદ્ધિ કી વિશેષ ભાવના કરની એસા મહાપુરુષોને કહા હૈ, કૃપયા इसका भाव समझाइए. गुजराती बोलो. बधा जीवो आपणे बहारथी सरखा देखाईए छीए, पण खरेखर आपणो आत्मा बधानो सरखो नथी. આગળની કેટલી કમાણી કરેલી છે, આગળના કેટલા ધર્મના સંસ્કાર છે, આ જીવનમાં અત્યાર સુધીમાં કેટલા ધર્મના સંસ્કાર છે, એ દરેકને જુદું જુદું. અહીંયા એ જ્ઞાનીની વાત કરે છે કે જેને વિપરીત પ્રારબ્ધનો ઉદય છે, એટલે એવા કાઠા કર્મો બાંધ્યા છે કે એકદમ એકાંતવાસ અને નિવૃત્તિ ક્ષેત્ર સર્વ પ્રકારે રહી શકે એવું નથી. જોકે એ પ્રયત્ન તો કરે છે, પોતે પ્રયત્ન કરતા હતા. આટલો બધો વિપરીત ઉદય હતો તો પણ દોઢ દોઢ મહિનો, બે બે મહિના વડવા, રાળજ, ઈડર, વસો, ઉત્તરસંડા વગેરે સ્થળોએ જતા. તો ફરીથી વાંચો તો. એટલે હિન્દીમાં લો કે ગુજરાતીમાં લો? ના ના, ગમે તેમાં લો, હવે વાંધો નથી. ગુજરાતીમાં તથાપિ કોઈ પ્રારબ્ધ વશાત પર ભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી એમ મોટા પુરુષોએ કહ્યું છે. મોક્ષ કા માર્ગ, મોક્ષનો માર્ગ જે છે મુખ્યપણે નિવૃત્તિનો, નિવૃત્તિનો માર્ગ છે. દુનિયાના કામ કરવા અને આત્માનો લક્ષ રાખવો એ જ્ઞાનીથી પણ થવું કઠિન છે, એમ આવે છે અન્ય. માટે આપણે બને તેટલો એનો એનો જવાબ તો આવશે કે દુનિયાના કામ ઘટાડવા, બધા દુનિયાના કામ ઘટાડવા, આપણાથી બને એટલા મેક્ઝિમમ. તમારે તો બહુ અત્યારે સુંદર યોગ છે કે ભાઈ આ બધા ખાય શું. આમાંથી આપણા બધાને ઘણાને એવું છે કે ખાવા પીવાની કંઈ ચિંતા નથી, અને એવી કંઈ છોકરાઓની જવાબદારી નથી કે આને દસમામાં છે તો મારે એની પાસે ને પાસે બેસી રહેવું પડે વગેરે. અથવા ધંધા વેપારમાં પણ એવું નથી કે ભાઈ શું કરીશું, ઘણી સગવડ છે. બને એટલો નિવૃત્તિ માર્ગનો પરિચય લેવો,
દુનિયાના કામ કરવા નહીં, છતાં ન રહી શકાય તો પરોપકારના બીજા જીવોનું કલ્યાણ થાય એવા થોડા ઘણા કામ કરવા, કે જેથી પાપારંભ અને પાપ પ્રવૃત્તિ અને પરિગ્રહની લાલસા ઓછા, એને માટે આપણી અંગત જરૂરિયાત ઓછી. આમ તો કહેતા કહી જ દીધું કે નિયમ સંયમ વ્રતનો માર્ગ અંગીકાર કરવો, કે જેથી આપણે બહુ જરૂરિયાત રહે જ નહીં. આટલો આપણે પ્રયત્ન કરો. કોઈક જ્ઞાની પુરુષોને પણ ત્યાગ માર્ગ નું ગ્રહણ તત્કાળ ન થઈ શકે એવું બને છે, તો પણ તેઓ એવી જ ભાવના રાખે છે કે ક્યારે હું સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંથ. જોકે એ તો બહુ જ ઊંચા પદની ભાવના છે, પરંતુ અંતિમ તો એ જ લક્ષ્ય રાખવું પડશે, ત્યારે આત્મા મોક્ષે જશે. અત્યારે યથા પદવી વધારે વધારે નિવૃત્તિ ક્ષેત્ર, વધારે વધારે સત્સંગનો યોગ, વધારે વધારે સારા વિચાર, સારું આચરણ, પવિત્ર વિચાર અને પવિત્ર વિચારનું પોષણ થાય એવું પવિત્ર આચરણ, એવો પવિત્ર માહોલ, એવો સંતોનો સાધુજનોનો વિરક્ત પુરુષોનો આપણે પરિચય કરવો. એમાં પણ આવી જાય છે. આ પ્રશ્નમાં બે શબ્દો નીચે અંડરલાઈન કરી છે, એક છે નિજપદ બુદ્ધિ અને બીજો શબ્દ છે નિત્ય નિવૃત્ત બુદ્ધિ. નિજપદ બુદ્ધિ એ આગળનો, નિજપદ બુદ્ધિ આ પદ શબ્દ પણ સમયસાર કળશનો છે. અહીંયા આવો, અહીંયા આવો અને આ નિજપદનો પરિચય કરો, આ નિજપદનો પરિચય કરો. સમયસારનો કળશ નંબર ખબર નથી, આપણે જોઈ લઈશું. આ સંસારાત પ્રતિપદમમી રાગીણો નિત્યમત્તા સુપ્તા યસ્મિન અપદમ અપદમ તદ્વિબુદ્ધ્યદ્વમ અંધા એતૈતેત પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસભરતઃ સ્થાયી ભાવત્વમેતિ. શુદ્ધ શુદ્ધ સ્વરસભરતઃ સ્થાયી ભાવત્વમેતિ. નિજ પદ જ્યાં કીધું ત્યાં ઊંચી દશા વધારે કીધી, ધ્યાન દશા. ત્યાં સત્સંગ પણ નથી, કારણ કે નિજ પદનો પરિચય કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. ઉત્તમોત્તમ પુરુષો કરી શકે, એ ન કરી શકે તો બીજું કીધું. નિત્ય નિવૃત્ત બુદ્ધિ, નિવૃત્ત બુદ્ધિ, નિજપદ બુદ્ધિ એટલે માત્ર આત્માનું ધ્યાન કરવું, આત્માનું ચિંતન કરવું, આત્મામાં લીન રહેવું, પણ એવું ન થઈ શકે, એવું કોઈથી થઈ શકે એવું નથી. એકદમ તો નિવૃત્તિ બુદ્ધિ, નિવૃત્તિ પદ બુદ્ધિ એટલે કે સ્વાધ્યાયમાં, સત્સંગમાં, ભક્તિમાં, રૂડા વિચારોમાં, જે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. અહિંસાનું પાલન કરવું,
સત્યનું પાલન કરવું આત્માને લક્ષે, અચૌર્ય બ્રહ્મચર્ય અપરિગ્રહનું પાલન કરવું, અને જે એકવીસ ગુણો કીધા છે, એકવીસ ગુણો એ લઈશું આપણે. સમયસાર નાટક કેવા બનીએ તો પછી મુનિદશા પ્રગટે, કેવા બનીએ તો મુનિદશા પ્રગટે, એ એકવીસ ગુણો સમયસાર નાટકમાં કહ્યા છે. આપણે એના પર ન્યુયોર્કમાં પણ સ્વાધ્યાય થયા હતા, અને ત્યાર પછી અહીંયા આગળ પણ અનેક વાર એના સ્વાધ્યાય થયા છે. લખી નાખ્યું, લજ્જાવંત દયાવંત પ્રસન્ન પ્રતીતવંત પર દોષ કોઢ કૈયા પર ઉપકારી, એમ ચાલુ થાય છે. આવા ગુણો આપણા જીવનમાં કેળવવા એ નિવૃત્તિ ક્ષેત્રપદ, શું કીધો શબ્દ, નિત્ય નિવૃત્ત બુદ્ધિ, નિત્ય નિવૃત્ત બુદ્ધિ, આવા આવા ગુણો આપણા જીવનમાં આપણે પ્રગટ થાય એવો પ્રયત્ન. ત્રીજો પ્રશ્ન છે, એમાં બે શબ્દો વિશે સમજવાની ભાવના છે. એક શબ્દ છે હિતબુદ્ધિ અને બીજો શબ્દ છે અવ્યાબાદ સ્થિત. અવ્યાબાદ સ્થિત, સ્થિતિ અથવા સ્થિત, આમાં જ આપેલો છે. પાનો 421 નીચે છેલ્લી લીટી પત્રાંકમાં બરાબર અવ્યાબાદ સ્થિતિ. હવે પહેલું પહેલે હિત બુદ્ધિ, હિત બુદ્ધિ આ મને કલ્યાણકારક છે, આ મને શ્રેયસ્કર છે, આ કાર્યમાં પ્રવર્તવાથી મારા આત્માનો અભ્યુદય થશે, વિકાસ સાચો વિકાસ થશે, એવું માનીને દુનિયાનું કોઈ કાર્ય કરવું નહીં. કારણ કે દુનિયાનું કોઈ પણ કાર્ય કરીએ તો એ સેકન્ડ ક્લાસ છે, ફર્સ્ટ ક્લાસ નથી. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. દુનિયાના કાર્યો કરવા એ સારું છે એવું માનવું, એવું બુદ્ધિમાં લાવવું એ અહિત બુદ્ધિ છે. પણ પરમાર્થની સાધના કરવી અને પરમાર્થની સાધનામાં ઉપયોગી હોય તેવા કાર્યોમાં જોડાવવું એ હિત બુદ્ધિ છે. અને અવ્યાબાધ સ્થિતિ છે એ આગળની દશા. કોઈ પણ બાધા ન આવે એવી સ્થિતિમાં પોતાના આત્માને, પોતાના સમસ્ત વ્યક્તિત્વને રાખવું એ એકાંતવાસમાં રહેતા એવા આગળ વધેલા જ્ઞાની પુરુષો યથા પદવી કરી શકે છે. ગૃહસ્થ જીવનમાં એવું ન થઈ શકે, એને માટે નિવૃત્તિ ક્ષેત્ર જ જોઈએ. એનો સ્ટેમ્પ 103માં માર્યો છે ને, વાંચી જાઓ એટલું. પત્રાંક 103 બરાબર, વચનામૃત પાનું 210, પત્રાંક 103 બધાને કાઢવા દો. એક મળ્યું, પાનું 210 210 પત્રાંક 103 103 પાંચ કે છ લીટીનો છે એટલે આખો વાંચી જોવામાં વાંધો નથી. કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે, ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી.
કશાયનું તે નિમિત્ત છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતર્ગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતા વખતે સાધોત્પત્તિ થવી સંભવે માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચયી થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એ જ શ્રેયસ્કર છે. અવ્યાબાદ સ્થિતિ કરવી હોય તો એને માટે ચોકડી મૂકી દીધી કે ગૃહરૂપી કાટમ કુટુંબની કાજળની કોટડીમાં રહેવાથી એમ થઈ શકતું નથી. પણ ધારો કે કોઈને રહેવું પડે એવું છે, આપણે કોઈને નથી એવું, આપણે માનવું નહીં એવું, આપણે એમ માનીએ છીએ કે સાહેબ હું છું એટલે આ બધા જીવે છે, જો હું હમણાં આમ ખસી જઉં તો આ બધા મરી જાય, એ આપણો તીવ્ર રાગ છે. બેઝિક જવાબદારી લગભગ ઘણા ખરાની પતી ગઈ છે અને તે જવાબદારી તે માનેલી છે. શું અનેક મહાપુરુષો પોતાના કુટુંબને છોડીને પણ ચાલી નીકળ્યા છે, એટલે પોતે પોતાની યોગ્યતા, સદગુરુની પ્રાપ્તિ અને સદગુરુની આજ્ઞા આ બધાનો સમન્વય કરી અને બને એટલો નિવૃત્તિ માર્ગનો આશ્રય લેવો. પણ આ તો થિયોરિટિકલી એમ વિચારો કે કોઈને એવું છે કે એકદમ ઘર સર્વથા છૂટી શકે એમ નથી, તો શું કરવું? તો ત્યાં આગળ અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું વગેરે કીધું. એટલે શું? ડોન્ટ બી ઇમોશનલી ઓરિયન્ટેડ ઇન યોર લાઈફ. Don't be emotionally oriented in your life. આ બધી ઇમોશન્સ જે છે એ પૂર્વકર્મનો ધક્કો છે. આત્મામાં એવી બધી ઇમોશન્સ નથી. બહેનોને માનવું જરા ગઘરું પડે પણ વાંધો નહીં, પરમાર્થમાં બહેનો ભાઈઓ કોઈ છે નહીં, પણ છતાં પણ છે, બંને છે. બહેનો ઘણો પુરુષાર્થ કરી શકે તો પણ અમુક હદ સુધી જઈ શકે. અત્યારે બહેનો કઈ બહેનો છે નહીં, આત્મામાં બહેનપણું પણ નથી ને ભાઈપણું પણ નથી, આ તો વ્યવહારની વાત. તો આપણે અંતર્મુખ ભાવના વધારે રાખવી, ખપ પૂરતું જ બોલવું, ખપ પૂરતું ચાલવું, ખપ પૂરતું કમાવવું, ખપ પૂરતું દરેક કાર્ય કરવું, અર્થાત ડોન્ટ બી સ્વેપ્ટ અવે ઇન ધી ઇમોશનલ મૂડ્સ. ડોન્ટ બી સ્વેપ્ટ અવે ઇન ધી ઇમોશન. કોઈ આવે કે હા 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 આવો આવો આવો, એટલું બધું કહેવાની જરૂર નથી. પધારો પધારો, આપનું હાર્દિક સ્વાગત છે. એ પ્રમાણે દરેક સમયે ખાતા પીતા સૂતા ઉઠતા બેસતા હરતા ફરતા બોલતા ચાલતા દરેક સમયે એવું કરવું એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. સંત બાલજીનું છે એની છેલ્લી કડી છે ને, સંત બાલજીનું એ કાવ્ય છે. હા, એ કાઢશે ભાઈ હમણાં. પહેલી લીટી શું છે એની ક્રિયા છેલ્લી ગાથા? હા હા, એટલે છેલ્લી બે લો કારણ કે બંને જોડાયેલી છે. ખાવો પીવો હરવો ફરવો સુવો જાગો ને વેદવું વદવું ને વદવું ને વદવું સર્વ ક્રિયાઓ કરતા પહેલા પાપ વિકારો થી ડરવું. છ
छता थाय गफलत जो को ते क्षमा मांगी हळवा थईए। હવે ક્લાઇમેક્સ આવે છે। સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન ન વિસરીએ। સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન ન વિસરીએ। હું આત્મા છું, પરમાત્મા અને સદગુરુનો અને ધર્મનો સેવક છું એવું કોઈ પણ સમયે ભૂલી જવું નહીં। પણ અહીંયા તો એક આપી નાખ્યું છે, સર્વ ક્ષેત્રમાં રહેવાની ના કીધી છે, નિવૃત્તિ ક્ષેત્રમાં હો, એટલે પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ, ફ્યુ નેસેસિટીઝ એન્ડ નો ડાયરેક્ટ એસોસિએશન વિથ ધ વર્લ્ડલી પીપલ, નો ડાયરેક્ટ એસોસિએશન વિથ ધી વર્લ્ડલી પીપલ, છતાં થોડુંક કરવું પડે તો પાપ વિકારોથી ડરવું, મારે ક્રોધ નથી કરવો, ક્રોધ થશે તો મને પાપ બંધ થશે, એ પ્રમાણે અભિમાન, એ પ્રમાણે માયાચાર, એ પ્રમાણે સંતોષ, એમ અંતરમાં જાગૃત રહી અને મિનિમમ બેર મિનિમમ પરિચય કરવો, વધારે નિવૃત્તિ ક્ષેત્રનો જ પરિચય કરવો, સદગુરુ સંતોનો જ પરિચય કરવો, વિશેષ ગુણિયલજનોનો જ પરિચય કરવો અને તેમની દિવ્ય, તેમનું દિવ્ય વ્યક્તિત્વ, તેમના દિવ્ય ગુણો, તેમની જે પણ કંઈ ઉત્તમોત્તમ પ્રવૃત્તિ, તેમાંથી પોતાની જાતમાં, પોતાના વ્યક્તિત્વમાં એમની સારા સારા ગુણો આપણા જીવનમાં એબ્સોર્બ કરવા, આત્મસાત કરવા, એમ તો ધીમે ધીમે અવ્યાવાદમાં જવાની શક્તિ આવશે। અવ્યાવાદ સ્થિતિ મુખ્યપણે મુનિ મહારાજની છે, ગૌણપણે નિવૃત્તિ ક્ષેત્રમાં રહેતા જ્ઞાનીની છે, સામાન્ય મનુષ્યોની નથી। એટલે સુધી લઈએ, તો આપણે અત્યારે મુખ્યપણે આપણા જીવનમાં શું કરવું એની મુખ્યતાથી અત્યારે વિચારણા ચાલે। હા, પ્રયોગાત્મક હવેનો એક પ્રશ્ન જે છે ઘણા બધાનો પાસેથી આવ્યો છે, એટલે એમાં ઘણા બધાના એ પ્રશ્નનું સમાધાન થશે એવું ભાવના છે। ભાવમાં ઉપયોગ સમાઈ જતો નથી, આ સમજાવવા નમ્ર વિનંતી છે। એમાં એ લખ્યું છે, કોઈ અપેક્ષા એ લખ્યું છે, ભાવમાં ઉપયોગ સમય જાય છે પણ ઉપયોગ જેટલો ભાવ નથી। ઉપયોગ એટલે જ્ઞાન ગુણની પરિણતિની મુખ્યતાથી આપણે પ્રવર્તીએ એ ઉપયોગ છે, અને ભાવ જે છે તો આખા આત્માના બધા ગુણોનું પરિણમન જેમાં આવે તે છે। આ તો સૂક્ષ્મ ભેદ છે। આચાર્ય દેવે એ પ્રવચન સારની ગાથામાં ઉપયોગ શબ્દ વાપર્યો છે ભાવ માટે, પણ મૂળ ગાથામાં ભાવથી ભાવ એવો શબ્દ વાપર્યો છે। કોઈ વાંચ્યું છે ભાઈ? એટલે ગાથા 8 અને 9 છે। હા, પરિણતિ જે લખ્યું છે ને શબ્દ, હા, પરિણતિ એટલે ભાવ, ઉપયોગ નહીં, કારણ કે પરિણતિ એ આખા આત્માનું પરિણમન સૂચવે છે, પણ છતાં આમાં વોટરટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી, કારણ કે એ જ આચાર્ય મહારાજ આગળ જતા એમ કહેશે કે અશુભોપયોગ રૂપે પરિણમેલો આત્મા અશુભોપયોગ રૂપ છે, શુભોપયોગ રૂપે પરિણમેલો આત્મા શુભોપયોગ રૂપ છે, અને શુદ્ધોપયોગ રૂપે પરિણમેલો આત્મા શુદ્ધોપયોગ છે, પણ ત્યાં અશુભોપયોગ રૂપે પરિણમેલો એમ કીધું છે, એટલે અશુભ ઉપયોગ જેટલો નહીં, અશુભોપયોગ રૂપે પરિણમેલો એટલે ભાવ આવી ગયો, આખો આત્મા। તો
જ્ઞાન ગુણની મુખ્યતાથી જ્યારે કથન થાય ત્યારે એ ઉપયોગ કહેવામાં આવે છે, અને આખા આત્માની પરિણતિ થાય ત્યારે ભાવ અથવા પરિણામ પરિણતિ. આ પ્રવચન સાર છે, પણ આ આખો પ્રવચન સાર નથી, આ આખો પ્રવચન સાર છે. તો એવો સૂક્ષ્મ ભેદ છે, એને તો પ્રાયોગિક સ્તરે સમ્યક દર્શનનું સૂક્ષ્મ સ્વરૂપ સમજવામાં એ ઉપયોગી થાય છે, કારણ કે જ્ઞાની સ્વરૂપ અમે પણ જાણતા નથી, નથી જાણતા એટલે કહેવાનો મતલબ શું છે કે કહી શકતા. 153 મો કહે છે, હા એ રેફરન્સ માટે બનારસદાસજીએ કરેલો છે, એટલે એમના પ્રમાણમાં આપણે એને વિચારણા કરવી. બોલી જાઓ. મો જે કળશ કીધો સમયસારનો, એનો હિન્દીમાં જૂની હિન્દીમાં અનુવાદ કરેલો છે. જે નિજ પૂરબ કર્મ ઉદય સુખ ભુંજત ભોગ ઉદાસ રહેંગે, જે દુઃખ મેં ન વિલાપ કરે નિરુભય રહીએ તન તાપ સહેંગે. હૈ જિન કે દ્રઢ આત્મ જ્ઞાન ક્રિયા કરે કે ફલ કો ન ચહેંગે, તે સુવિચક્ષણ જ્ઞાયક હૈ તિન કો હમ તો કરતા ન કહેંગે, તે સુવિચક્ષણ જ્ઞાયક હૈ તિન કો હમ તો કરતા ન કહેંગે. આમાં તો થોડું ડાયલેટ કર્યું છે કે અમે એને જાણતા નથી. આચાર્ય મહારાજે મને લાગે છે ઘણા કળશ મૂક્યા હશે. શું છે એમાં શબ્દો? એ મુખ્ય કળશ જે છે યાદ છે ના કરતા કર્મ અધિકાર નહીં ખબર નથી. 153 મો કળશ કાઢો એટલે ખ્યાલ આવી જશે. વાંચી જઉં છું માત્ર, જો હિન્દી ભાષાંતર હૈ વો ઇસ કળશ કા હૈ. ત્યક્તમ યેન ફલમ સ કર્મ કુરુ તેનેતિ પ્રતિમો વયમ કિં ત્વસ્યાપિ કુતોપિ કિંચિદપિ તત્ કર્માવશેના પતેત. અપને વશ મેં નહીં હોને સે કોઈ કર્મ કરને કી का संयोग हो गया, तस्मिन आपतिते पितत तु अकम परम ज्ञान स्वभाव स्थितो ज्ञानी किम कुरुते थ किम न कुरुते कर्मेति जानाति कः. भावार्थ गुजराती में पढ़ लेता हूं, पृष्ठ संख्या 349 श्यामा, એમાં કદાચ જુદી હશે. જેણે કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી. મુખ્ય કારણ મુખ્ય નહીં લીધો, કર્મ ફળ નથી જોઈતું તો પણ હું કર્મ કરું છું, તો કે અમે હું મુખ્યપણે કહી શકતા પ્રતીતિ કરી શકતા. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે હવે અપવાદ માર્ગે છે, એ જ્ઞાનીને પણ કોઈ કારણે કંઈક એવું કર્મ અવશપણે આવી પડે છે, તે આવી પડતા પણ જે અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? અમે જાણતા. હવે જે આચાર્ય જાણી શકતા નથી તે આપણે જાણવાનો પ્રયત્ન કરવો નહીં. ટૂંકમાં
કોક વાર એનો વિસ્તારથી વિચાર કરશું. આત્માનું કર્તાપણું, જે પ્રકારે આત્માને છે તે પ્રકારે સદગુરુ સમાધાન કરે છે. ત્રીજું પણ અઘરું છે, જેટલું સમજાય તેટલું સમજવું. જેમ આપણા કષાય મંદ થાય, જેમ આત્મભાવનાની વૃદ્ધિ થાય, જેમ શુદ્ધ ભાવ પ્રત્યે આત્મા જાય, એવો ભાવ કરવાનો નિરંતર પુરુષાર્થ આપણે કરવો. પછી જે બહારમાં થવાનું હોય તે હવે પછીનો પ્રશ્ન શુભ ભાવ અને શુદ્ધ ભાવને લગતો છે. આત્મ સાક્ષાત્કાર થયા પહેલા સાધકના ક્ષમા સંતોષ આદિ ભાવ તે શુભ ભાવ છે. બીજો ભાગ, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને આત્મલક્ષ્ય થતા ક્ષમા સંતોષ આદિ ભાવ તે શુદ્ધ ભાવ છે. પહેલા પ્રકારના ભાવો છે એ તો શુદ્ધ ભાવ નથી, કારણ કે એને શુદ્ધ પ્રગટ્યું નથી. પણ સદગુરુની આજ્ઞાથી આત્માને જાણીને આત્માના લક્ષ્ય જો કોઈ ભાવ કરે તો ભૂત નિગમ નહીંની અપેક્ષા એવું કહેવાય, પણ એ લેવું નહીં. મુમુક્ષુને જે દયા શાંતિ સમતા ક્ષમા જે છે તે શુભાવ રૂપે છે, શુદ્ધ ભાવ રૂપે નથી. કારણ કે મોહગ્રંથિ ઇન્ટેક્ટ છે, મિથ્યાત્વ ઇન્ટેક્ટ છે. હવે બીજો જે જ્ઞાની છે ત્યાં મિશ્ર ભાવ છે. જ્ઞાનીને જે ક્ષમા ભાવ છે તે મિશ્ર છે, શુભાવ પણ છે અને જેટલા કર્મો બાળી નાખ્યા, જેટલા વિકાર તોડી નાખ્યા એટલો શુદ્ધ ભાવ પણ અંદર મિશ્ર છે. એટલે એના પ્રશ્નને લાગુ પડતો આગળનો સવાલ છે, સાધક દશામાં શુભ ભાવ શુદ્ધ ભાવની કેવી મિશ્ર ધારા હોય છે તે સૂક્ષ્મ છે અને વિશેષપણે ગુરુગમ દ્વારા સમધ્યયનીય છે. શુભ શુદ્ધ શુભ શુદ્ધ શુભ શુદ્ધ શુભ શુદ્ધ એમ ચાલ્યા કરે છે. અશુભ ભાવ થાય તો તે ગુણસાગ બદલાઈ જાય. મુનિને એમ થાય કે હું ત્રણ ચાર વાર આહાર લઉં તો એ મુનિ રહેતો નથી. આ તો સિદ્ધાંતની વાત આવી, પણ આપણને અત્યારે બહુ લાગુ પડતું નથી, એમાં બહુ જવાની જરૂર નથી. આપણે તો શ્રાવકના વ્રત પણ અત્યારે પાળી શકીએ નિરતિચારપણે, એટલી આપણી શક્તિ નથી. એટલે મારી વાત કરું છું, પછી જેની જેટલી હોય એટલી. શું તો ત્યાં સમાધાન કરવું, અને એનો 100% ઉત્તર નથી અત્યારે, કારણ કે આમનાય ભેદ છે અને કૃપાદેવે ત્યાં ઉદાર કરીને બંને આમનાયને કોઈ અપેક્ષા એ સાથે લીધી છે. એ બોલી જાઓ ગાથા મૂળમાં રહી સાથે જ બોલજો બધા, એટલે મારે ઓછું બોલજો. લિંગ અને વેદો જે મત નારે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે જ્યારે વિષય નીકળ્યો છે તારે સહેજ કહી દઉં, કોઈ ખોટું ન લગાડું. સમંતભદ્ર આચાર્ય ભગવાને બીજી સદીમાં શ્રાવકના મૂળ ગુણમાં 5 અણુવ્રત અને 3 મકારનો ત્યાગ કીધો છે. એમના પછી લગભગ 950 વર્ષે અમૃતચંદ્ર ભગવાન થયા, જેમણે આત્મખ્યાતિ લખી છે. એમણે પોતાના પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામના ગ્રંથમાં શ્રાવકના મૂળ ગુણમાં 5 ઉદંબર ફળનો ત્યાગ અને 3 મકારનો ત્યાગ કહ્યો છે. બોલો, સમંતભદ્ર આચાર્ય સાચા કે અમૃતચંદ્રાચાર્ય સાચા? આપણા અધિકારનો વિષય નથી, બંને સાચા છે. એમણે જે જે અપેક્ષાએ કીધું તે મારે માન્ય છે. હું સમંતભદ્રને સાચા કહું ને અમૃતચંદ્રને ખોટા કહું એવી મારી કોઈ લાયકાત નથી, અને અત્યારના કોઈ જ્ઞાનીને લાયકાત
નથી, વિચાર નથી. માટે મત અને પંથનો બહુ આગ્રહ કરવો એ આ કાળે વિવેકી પુરુષને કર્તવ્ય નથી. આ તો હું નથી કહેતો, આચાર્ય ભગવાન તમારે એમ કેવું હોય તો કહો કે અમૃતચંદ્રાચાર્ય ખોટ, સમંતભદ્ર સાચા, અથવા એમ કહો કે સમંતભદ્ર ખોટ અને અમૃતચંદ્ર સાચા. હું એવું કહી શકું એવી મારી લાયકાત, હું એમનો સેવક દાસાનો દાસ થવા માંગુ છું. હજુ તો થયો નથી પણ થવા માંગુ. તો દેશકાળ પ્રમાણે બાહ્ય આચાર પર બહુ એને હઠાગ્રહપૂર્વક પકડવા નહીં. એટલે કૃપાણુદેવે એમાં એ કહ્યું છે, એમાં મધ્યસ્થ થવું. આવું કળીકાળના જીવો કરવાના નથી, એ તો હો એવા દેશકાળમાં એવું જ થવાનું. આપણે કહેવાનું કે આટલું સમજાય છે, આટલું આગમ પ્રમાણ છે, વિશેષ સમજાતું નથી, તે કેવડી ગમે છે. આ તો દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે બંને મૂળ આમના એના મહાન આચાર્યો છે, જેમણે આત્મખ્યાતિ લખી, અને બીજા સમંતભદ્ર આચાર્ય જેમણે આપ્ત મીમાંસા લખી, રત્નકરણ શ્રાવકાચાર લખ્યો, ઘણા બધા ગ્રંથો લખ્યા છે. આપણી બુદ્ધિ પહોંચતી નથી. આગમ કહે છે તે પ્રમાણ છે, બસ 10 વાર એન્ડ નોટ ફર્ધર, ક્લોઝ ધ ચેપ્ટર ફોર અસ. એક પ્રશ્ન આવે છે, આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે, તેની જાગૃતિ નિરંતર રહે તેવો પુરુષાર્થ કેવી રીતે કરવો, સમજાવવા વિનંતી. અન્ય ભાવ જે છે ને એ એક રૂપ નથી, આત્મભાવ જે છે એની પણ તરતમતા છે. આત્મભાવ એટલે શુદ્ધ ભાવ, આત્મભાવ એટલે શુદ્ધ ભાવ. પણ શુદ્ધ ભાવ જ્ઞાનીને પણ હોય, શુદ્ધ ભાવ શ્રાવકને પણ હોય, શુદ્ધ ભાવ મુનિને પણ હોય, શુદ્ધ ભાવ શ્રેણીમાં પણ હોય. બસ કેવડી ભગવાનને શુદ્ધ ભાવ છે એમ કહેવો તે ઉપચાર છે, કે ભગવાન શુદ્ધોપયોગમાં હોય કે ના, ભગવાન સ્વભાવ ભાવમાં છે. ભગવાન સ્વભાવ ભાવમાં છે, અને સ્વભાવ ભાવ અને સ્વભાવ ભાવ જ્યાં થયો ત્યાં શુદ્ધોપયોગ વિરામ પામી ગયો. ભગવાનને કોઈ સાધના કરવાની હોતી, ભગવાન ધ્યાન કરતા નથી, જે ધ્યાન કરે તે ભગવાન નથી. જો ભગવાન થયા પછી પણ ધ્યાનનો પુરુષાર્થ કરવાનો હોય તો હજુ પૂર્ણપદ પ્રાપ્ત થયું નથી. હવે જે નીચેની કક્ષામાં આપણે વાત કરીએ છીએ આ અન્ય ભાવ છે, તો આપણને બધાને જે ભાવ હોય એ જ્ઞાની હોય તો એને મિશ્ર ભાવ છે, જ્ઞાની છે એને મિશ્ર ભાવ છે. એટલે સ્વરૂપ લક્ષ કરે છે અને ભગવાનની આજ્ઞા પાળે છે, સાચું બોલે છે, પણ ત્યારે અંદરમાં એમ ભાવ કરે છે સત્ય સ્વરૂપ હું આત્મા છું. કારણ અન્ય ભાવ અને આત્મભાવ જે છે એના બે વિભાગ પહેલા કરો, સવિકલ્પક અને નિર્વિકલ્પક. અનુભવ વખતે જે હોય એ નિર્વિકલ્પક, તે ગુણસ્થાન અનુસાર જુદો જુદો હોય, એટલે એની તરતમતા જુદી હોય. શુદ્ધ ભાવ તો એક જ છે પરંતુ એની તરતમતા જુદી જુદી છે. જેવો શુદ્ધ ભાવ ચોથા ગુણસ્થાને હોય એના કરતા વધારે પાંચમા ગુણસ્થાને હોય, એના કરતા વધારે છઠ્ઠે હોય, એના કરતા વધારે સાતમે હોય, એમ 62મા આંકમાં કહ્યું છે. ભલે શબ્દ વાપરે છે શું, રૂપાતી ધ્યાન. પાનો નંબર 188 પત્રાંક 62. હા બસ એ પેરેગ્રાફ એટલો વાંચો, પાંચમો પેરેગ્રાફ. આ કાળમાં આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ. આ રૂપાતીત ધ્યાન જે છે એ પણ શુદ્ધોપયોગ રૂપ છે,
રૂપસ્થ છે તેમાં અવધિ સંકલ્પ વિકલ્પ ચાલે છે, પણ રૂપાચિત થઈ ગયું એ આત્માના અનુભવની દશા છે. પછી એમાં આગળ કહેશે એટલે આપણને વધારે ખ્યાલ આવશે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. પણ તેવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. અત્યારે જ્ઞાનીઓની સંખ્યા કેટલી છે પણ ઇનડાયરેક્ટલી કહી દીધું. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. ઉત્તમ કોણ છે? ઉત્તમ જ્ઞાની કોણ છે? જે ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે અને દુનિયાના કાર્યોનો પરિચય ઓછો કરે છે. એટલે દુનિયાના કાર્યો કરતા જ નથી, પણ પરોપકારના ને સેવાના ને એવા કાર્યો જ્ઞાનીને પણ કરવા પડે છે, મુનિ મહારાજને પણ કરવા પડે, એમને પ્રવચન આપવું પડે, એમને દીક્ષા આપવી પડે, એમને દાનનો ઉપદેશ આપવો પડે, એમને જેવું જેનું કોઈ વ્યાકરણ શીખવાડે એવું પણ હોય, ભાષા શીખવાડે એવું પણ હોય, પ્રયોજન ધર્મ સાધવાનો છે. એ વખતે મિશ્ર ધારા સાહેબ, હે, એ વખતે ભાવની ધારા જે છે મિશ્ર ધારા, જ્યારે ઉપયોગ પોતામાં હોય ત્યારે શુદ્ધ ભાવ અને જ્યારે બહારની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે શુભ ભાવ. હા, એમાં પણ પાછું એ હવે આગળ કહે છે. આ જનરલ સ્ટેટમેન્ટ કર્યું, હવે ક્વોલિફાય કરશે. આચરણાની યોગથી કીધું અને દ્રવ્યાની યોગથી કીધું, હવે કર્ણાની યોગથી કહેશે. ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. એટલી જ એની હદ કીધી, મોક્ષ માટેની વાત ચાલે અથવા રૂપાતી ધ્યાનની વાત ચાલે, પાત્રતા એના માટે સામાન્ય લાયક છે. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે, પાંચમે મધ્યમ ગૌણતા છે, છઠ્ઠે મુખ્યતા પણ મધ્યમ છે, સાતમે મુખ્યતા છે. એટલે સાતમા ગુણસ્થાનને ઉત્કૃષ્ટ કહી દીધું અને એ આ કાળની સર્વોત્તમ સાધના છે, આ કાળની આ ક્ષેત્રની સર્વોત્તમ સાધના છે, ત્યાંથી આગળ છે નહીં. એટલે આપણે મહાપુરુષોને અપ્રમત્ત યોગેશ્વર એમ કહીએ છીએ, અપ્રમત્ત યોગેશ્વર. તો દરેક બધાને સરખા નથી, બધા જ્ઞાની સરખા નથી, બધા મુનિ પણ સરખા નથી, બધા આચાર્યો પણ સરખા નથી. આપણે માટે બધા સરખા છે એ વાત જુદી છે, બધાનો વિનય કરવો અને બધાનો આપણે વૈયાવૃત્તિ કરવી એ વાત જુદી છે, પણ તત્વની અપેક્ષાએ તો કેટલાક કર્મોની સત્તા હજુ એમને બાકી છે એ પ્રમાણમાં એ પુરુષાર્થ કરી શકે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટે તો આવી શકીએ, આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે, એમ કરીને એક્સક્લેમેશન માર્ક મૂક્યું છે. એટલે ત્યાં આગળ આમના ભેદ છે. તો રહેવા દો, આપણે એમાં કંઈક આપણે બદલી શકવાના નથી. કુનકુન સ્વામી પણ બદલી ન શક્યા, બીજા મોટા મોટા આચાર્યો પણ બદલી ન શક્યા, આપણે બદલી શકાય. આપણે ભાવ શું રાખવો? દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાવ સ્વરૂપ વિચારી, એ મુજને મ સદા શુભક્ષેમ, નિત્ય અખંડ રહો ભવહારી. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કહો મહત્પુરુષને. ભાવના અને પુરુષાર્થ, ભાવના અને પુરુષાર્થ, ભાવના અને પુરુષાર્થ. પુરુષાર્થ કરીએ એટલે બહારમાં જ કરીએ છીએ, ભાવના કરીએ એટલે ચિંતન કરીએ. એટલા ચિંતનથી મોક્ષ નો થાય, ચિંતન પ્રમાણે ચર્યા કરવી જોઈએ. આવે તમારો જ્યોતિબાનો પ્રશ્ન. ચિંતન કરે એ પ્રમાણે ચર્યા ગોઠવવી પડે છે. રોયલ રોડમાં અપમાન માનની વાત નથી ચાલતી કે હું તો હંમેશા સમાધિમાં જ રહું છું કે ભાઈ
કે તમારી સમાધિ સામાન્ય છે. ઊંચા પ્રકારની સમાધિ હોય ને દુનિયાના કાર્યો કરે એવું બની શકે નહીં, નહીં તો કોઈ તીર્થંકર ભગવાન શા માટે દીક્ષા લે? અથવા આખો માર્ગ જ કઈ જરૂર જ નથી, સાધના કરવાની જરૂર જ નથી, સિદ્ધિ થઈ ગઈ. મહાપુરુષોનો આપણા આત્માને બકઅપ કરવા માટે એમનું ચરિત્ર મુખ્ય આધાર છે. હવે આગળ સહેજ વાંચી લો, કારણ કે આ બધા ભાવો પહેલા કરવા પડશે, પછી ધર્મ ધ્યાન થશે. એટલે માત્ર ચાર જે કીધું છે એટલું આપણે લઈએ, પછી આગળ ચાલીએ. એ ધર્મ ધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે. પહેલું મૈત્રી, સર્વ જગતના જીવ ભણી નિર્વૈર બુદ્ધિ. બીજું પ્રમોદ, અંશ માત્ર પણ કોઈનો ગુણ નિરખીને રોમાંચિત ઉલ્લસવા. ત્રીજું કરુણા, જગત જીવના દુઃખ દેખીને અનુકંપિત થવું. અને ચોથું માધ્યસ્થ કે ઉપેક્ષા, શુદ્ધ સમદૃષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. ચાર તેના અવલંબન આલંબન છે, ચાર તેની રુચિ છે, ચાર તેના પાયા છે, એમ અનેક ભેદે વહેંચેલું ધર્મ ધ્યાન છે. આપણે અત્યારે આટલું મૈત્રી ગુણ પ્રબોધ એટલું રાખીએ. આપણા જીવનમાં મૈત્રી, કરુણા, ગુણ પ્રબોધ ને માધ્યસ્થ ભાવના ન હોય તો આપણને આગળની સાધક દશા આવે ને ઊંચી સાધક દશા ના. જન્મ પેલી વાત ચાલતી હતી મોટા પુરુષોની, એ પાનું કાઢો 616 819મો પત્ર. અંતર સુધી અંબાલાલભાઈ કે એમના પર જ લખાયેલો છે, એ પછી જોઈ લઈશું આપણે. વાંચો તમે અત્યારે ટાઈમની મર્યાદામાં. પહેલેથી શરૂઆત કરી, હા લગભગ 2-2.5 મિનિટમાં પૂરો થઈ જશે. પત્રાંક 820-19 પત્રાંક 819 ખેદ નહીં. હા આપણા પ્રશ્નનો જવાબ છે. હા સુરેશજી ક્યા કરના અભી કહેતે, ખેદ નહીં કરતા શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. જવાબ મૂક્યો છે, જ્ઞાનીને માર્ગે ચાલીએ તો મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કષાયાદી વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ ફરી જે કહે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે શું કરીશું. આ બધું ઉપર કીધું તો કરવાનું, પણ સૌથી વધારે સહેલું અને પ્રેરણાદાયી આ છે એ કહે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ ફરી મહંત પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય, અને સર્વ મુમુક્ષુ એમ લખ્યું છે એટલે પોતપોતાની કક્ષા પ્રમાણે કરી શકે. હવે એકાદ લઈએ ને આપણો સમય પૂરો થઈ જાય છે. એ જે પત્ર લખ્યો છે
અંબાલાલભાઈ 819 લખી અંબાલાલભાઈ જેને આત્મજ્ઞાન પ્રગટી ગયું એ જ ભવમાં અંબાલાલ ભાઈ કો આત્મજ્ઞાન હુઆ થા આટલું બધું શૂરવીરપણું ગ્રહણ કરીને જે થવાનું હશે થશે બહુ બહુ શું થશે દેહ છૂટી જશે પણ ધર્મ કરતા કરતા દેહ છૂટી જાય તો શું વાંધો ધર્મ સાથે જ લઈને જવાનું એકાદ પ્રશ્ન બેનશ્રીને અન્ય બહુ વિશે પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે કે આગળ લેવું છે પુરુષાર્થ કરવાની વાત છે કે આત્મભાવ છે ને અન્ય ભાવ છે એમાં આપણી જે જાગૃતિ વિશેષ આપણે રહેવી જોઈએ એના માટે એમ કે આપણે સમજાવ્યું આમ તો કેવી રીતે આમ પુરુષાર્થ કર્યા કરીએ ઘણા બધા એના ઉપાય છે આપણે કૃપાળુનો વચનામૃત સમજીને સહેલું પડે આપણે શુભો ભાવ વડે મન શુદ્ધ કરો નવકાર મહાપદ દે સમ નહીં એહ સમાન સુમંત્ર કહો ભજીને ભગવંત ભવ અંત લહો ભજીને ભગવંત ભવ અંત લહો આગળ કહે છે એને રીઇન્ફોર્સ કરે છે કર શોક્ષય કેવળ રાગ કથા શુભ દર્શો શુભ તત્વ સ્વરૂપ યથા નૃપ ચંદ્ર પ્રપંચ અનંત દહો ભજને ભગવંત ભવ અંત લહો ભજને ભગવંત ભવ અંત લહો હવે બીજું શું ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચા નરભવ સફલો જો કરે દાન શીલ તપ ભાવ તો પાંચ વસ્તુ મુખ્ય કીધું સુમિરન ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચા ભગવાનનું સ્વરૂપ જાણી અને ભગવાનનું સ્વરૂપ યાદ કરવાનું કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ ખાતા ખાતા નાતા નાતા બોલતા બોલતા ચાલતા ચાલતા ગમે તે પ્રવૃત્તિ કરતા કરતા પણ આપણે ભગવાનનું નામ લેતા જવું તો ભગવાન યાદ આવે અને ભગવાન એટલે શુદ્ધાત્મા ભગવાન એટલે શું ભગવાનને પૂર્ણ શુદ્ધાત્મા આપણે આવું કરવાનું પછી દૈનિકચર્યામાં જોઈએ તો અનેક પ્રકારે છે એ બધા પોતે વાંચી લઈશું 55મો પાઠ છે બનતા સુધી મોક્ષ માળાનો હા સામાન્ય નિત્ય નિયમ એ બધાએ પોતે વાંચી જવો મેરે કો રોજાના ક્યા કરના હૈ સુબહ મેં 4:30 બજે સે રાત કો 11 બજે તક મુઝે મેરી ચર્યા કિસ પ્રકાર રખની હૈ જિસસે કે મેરે આત્મા કો અશુભ ભાવ સે શુભ ભાવ મેં જાવે શુભ ભાવ મેં સે શુદ્ધ ભાવ મેં જાવે આવું મારે કરવું નિયમ વિના ન સદે પરમાર્થ નિયમ લીધા વિના કાર્યની સિદ્ધિ ન થાય બધા કહે છે કે મને તો નિયમ લેતા શરમ આવે નિયમ લેતા શરમ આવે તો આત્મકલ્યાણ ન થાય પણ તને હમણાં ટેમ્પરરી ભલે એકાંતમાં નિયમ આપીએ પણ પછી તારી એવી તૈયારી હોવી જોઈએ કે પણ હું જાહેરમાં પણ નિયમ લઉં કહ્યું આપણે છુપાઈ છુપાઈને ધર્મ કરવો છે કે કોઈને ખબર પડે કે હું ધર્મ કરું છું તો ક્યાં બાત ભગવાન દીક્ષા લે છે તો અત્યારે દેશકાળ વિપરીત હતા એટલે મહાવીર ભગવાન સાથે તો એકલા દીક્ષા લીધી ભગવાને પહેલાના તીર્થંકરો દીક્ષા લીધા રે હજારો મનુષ્યો એમની સાથે દીક્ષા લીધી અને સેંકડો રાજાઓ એમની સાથે દીક્ષા લીધી વર્તમાનમાં પણ દીક્ષા ભલે જે પરંપરામાં આપવામાં આવે તે જાહેરમાં આપવામાં આવે હજારો માણસ હોય તેની પ્રેઝન્સમાં દીક્ષા આપવામાં તમારી દુનિયામાં પણ જે પ્રેમની દીક્ષા એટલે કે લગ્નની દીક્ષા આપવામાં આવે તે એકલા આપવામાં આવે
लग्न कैसे होता है? क्लासिकल भारतीय परंपरा में कैसे लग्न होता है? अग्नि नी साक्षी ने समान नी साक्षी है। लग्न एक बहुत मोटी अघरी वस्तु है। साचो गृहस्थाश्रम पाड़वो खांडा ना खेल है, विरला पुरुषों पाड़ी सके। એટલે રામ અમર છે, સીતા અમર છે, હા સુદર્શન શેઠ અમર છે, બડે મહાપુરુષ। માટે આપણે શું પ્રશ્ન હતો? અન્ય ભાવ નિરંતર પુરુષાર્થ, એટલે નિત્ય નિયમમાંથી પાઠ લઈશું આપણે, ને નિયમ લેવા પડે। સાહેબ હું કરું જ છું, નિયમ ને જ લેવો, ના એમ ના ચાલે, નિયમ લેવો જ જોઈએ, તો જ પ્રયાસિત આવે, યાદ આવે તો નિયમ એ વાડ છે, વાડમાં છીંડું પાડવું પડે તો જ બહાર જવાય। તો એ વખત આપણને વિચારવો જોઈએ કે હું છીંડું પાડું છું। આ પ્રમાણે આચાર્ય મહારાજ તરત જ પ્રવચન સારમાં જ્ઞાનીને મુનિ થવા માટે બોલાવે છે। 200મી ગાથા। આરંભ પરિગ્રહ ઓછા કરવા અને ઉપશમ વૈરાગ્ય વધારવા એ માટે જે કંઈ કરવું પડે તે બધું કરવું, એ પ્રમાણે આ પર્યુષણની અંદર ભાઈ લેવાના છે, એ બધા એ વિષય લેવાના છે। અને જ્યાં સુધી એવું નહીં હોય ત્યાં સુધી તને જ્ઞાન નહીં થાય એમ કહે છે, એ વાંચીને પૂરું કરી નાખો। પાંચસો છમો સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે, ત્યાં અનેક આ નથી લીધો, 407 અત્યારે માત્ર એક જ વાક્ય કે 407-408 એકાણે, એટલે 407માં પાના પર નીચેથી ત્રીજો પેરેગ્રાફ, એટલું વાંચો। 8 એકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે, કેમ કે ઉપદેશ બોધ પણ તેને જ અર્થે છે, તો પછી સિદ્ધાંત બોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે। આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમ કે બસ એમ કહે છે એ વિપરીત લાગે છે, એમ નથી કહેતા છે, વિપરીત છે કે પહેલા અમે બધા ગ્રંથો વાંચી લઈએ આચાર્યનો મોટા, પછી બીજું બધું વાંચીશું છે એમ કે છે, પછી એનું લોજિક આપે છે, બે લીટીમાં વાંચી જાય, કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે, જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે, કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે, અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂગો પદાર્થ દેખાતો નથી, તેમ જેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે તે પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે, તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં, જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય। બરાબર છે, એટલે પહેલા ઉપશમ વૈરાગ્ય લાવવા પડે, બુદ્ધિને નિર્મળ કરવી પડે, ત્યાર પછી જ સિદ્ધાંત બોધ ગ્રહણ થાય। એટલે પરંપરા જે છે તે ભગવાનની યોગ્ય જ છે કે આંશિક પણ દીક્ષા પહેલાં હોવી જોઈએ, પછી જ શિક્ષા તે
ફળવાન થાય. આ નિશ્ચય નથી વાત કરી, પછી વ્યવહાર નથી, બધું સાંભળે સાંભળે તો બરાબર છે, ઠીક છે સાંભળે, પણ એને એ ઉતરે નહીં. અને જીવનમાં ન ઉતરે, જીવનમાં ઉતરવું હોય તો પહેલા ઉપશમ ને વૈરાગ્ય હોવા, અંતમંગળ, આ સિદ્ધાંતને લગતું આત્મસિદ્ધિમાં કીધું છે. બે લઈ લઈએ એટલે એનું આગળ પાછળનું અનુસંધાન થઈ જાય. કશાયને ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. દશાન એવી જ્યાં સુધી જીવન લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. સૂત્ર સાથે બોલીએ. ઓમ આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર છું. ઓમ આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર છું. ઓમ આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર છું. જય સત્ય, જય સત્ય, જય સત્ય, જય સત્ય, જય સત્ય. ઓમ શાંતિ શાંતિ શાંતિ.